શ્રી ગણેશાય નમઃ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમર્વિધ્ન કરુ મે દેવ સર્વ કાર્ય સર્વ દર્શક મિત્રો સુપ્રભા જય શ્રી ગણેશ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ એટલે કાર્યક્રમ ભવિષ્ય દર્શન જ્ઞાનની અંદર આજે હોલિકા દહનની વાત કરીશું સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ બારે બાર રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ એ ઉપરાંત આજના દિવસ માટે શું વધારે કરીએ તો લાભ થાય શું કરીએ તો થાય નુકસાન કયા મંત્રોનો જાપ કરીએ શેનું કરવું જોઈએ દાન આ બધી જ વાતોને કરીએ પણ શરૂઆત કરીએ પંચાંગથી તદેવ લગ્નમ સુધીનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામે આજે છ ત્રણ બે હજાર ત્રેવીસ અને સોમવાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની આજે ચતુર્દશી તિથિ છે અને ચતુર્દશી જે તિથિ છે એ ચાલે છે દસને છેતાલીસ મિનિટ ત્યારબાદ પૂનમની શરૂઆત થશે મઘા નક્ષત્ર બપોરે ત્રણ કલાકને બાવીસ મિનિટ સુધી છ કલાક તેત્રીસ મિનિટ ત્યારબાદ પૂર્વ ફાલ્કુની નક્ષત્રની શરૂઆત થશે સુકર્મા નામનો યોગ ત્રણ કલાક બાવીસ પછી વૈદ્યુતિ યોગની શરૂઆત થશે કરણ છે વણી સવારે દસ કલાકને છેતાલીસ મિનિટ ત્યારબાદ વીષ્ટી કેતા ભદ્રા આજે રાશિ છે સિંહ રાશિ મો અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે જે કોઈ જાતકોનો જન્મ થાય એની સિંહ રાશિ કહેતા મો અને ટ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે આ પ્રમાણે આજનો આ પંચાંગ છે જય શ્રી ગણેશ મિત્રો આજના દિવસ માટે જો વાત કરવામાં આવે તો ફાગણ માસની અંદર શુક્લ પક્ષમાં હોલિકા દાહ એવું કહેવાય છે હોલિકા દહન જેને કહી શકીએ છીએ હે હોળી પ્રાગટ્ય જેને કહી શકીએ છીએ ઘણી વખત જયારે કન્ફ્યુઝન થતા હોય કે ભાઈ આપણે કયા સમયને શ્રેષ્ઠ ગણવો અને એવા સમયે જે આપણી શાસ્ત્રની માન્યતા અને શાસ્ત્રની મર્યાદાઓ છે એ શાસ્ત્રની મર્યાદાઓને ક્યારેક જો સમજી લેવામાં આવે તો વધારે સારી સફળતા મળે પણ એમાં પાછા વિતંડાવા અથવા મતભેદ પણ હોઈ શકે છે શાસ્ત્રીય કાલગણનાની અંદર ઉક્તિ તિથિ લેવાની હોય ઘણી જગ્યાએ ત્યારે ઉક્તિ તિથિ લેતા હોઈએ છીએ હવે માનો કે રામનવમી હોય તો મધ્યાહન કાળ જો હોય તો જ લેવાતી હોય છે રામનવમી માનો કે સાંજે છ વાગે શરૂ થાય અને બીજા દિવસે બપોરે અગિયાર સવા અગિયાર પૂરી થઈ જતી હોય તો એ સમયે એ રામનવમી ગણાતીથી આગલા દિવસની તિથિને જ માન્ય ગણવામાં આવે છે અને એટલા માટે સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું જે અંતર છે એ બાર અંશના અંતરને આપણે તિથિ કહીએ છીએ અને તિથિના આધારે કદાચ વાર છે ને એ સૂર્યોદયથી સૂર્યોદય બદલાય પણ તિથિ તો જે સમય બદલાતી હોય સમય બદલાય ક્યારેક સાંજે પાંચ વાગે બદલાઈ જાય ક્યારેક સાંજે સાત વાગે બદલી જાય ક્યારેક ક્યારેક આ તિથિ રાત્રિ દરમિયાન પણ બદલાઈ જતી જોવા મળે પણ હવે કઈ તિથિને માન્ય રાખવી એ આપણા શાસ્ત્રની અંદર બહુ જ ધર્મ સિંધુ નિર્ણય સિંધુ મુહૂર્ત ચિંતામણી ઘણા બધા ગ્રંથો એવા છે કે જેની અંદર આપણને આમાં માહિતી પ્રાપ્ત થાય અને એમાં શ્લોક એમાં વર્ણન કરવામાં આવે છે કે કઈ તિથિ માન્ય ગણવી ભગવાન કૃષ્ણના જન્મની જો વાત આવતી હોય તો એમાં જન્માષ્ટમી એ રાત્રિ દરમિયાન મધ્યરાત્રીએ ભગવાનનો જન્મ થયો હતો માટે મધ્યરાત્રી જે તિથિને માન્ય આવતી હોય એ તિથિ ગણાય આટલી ઘટિકા આટલી ઘટિકા તે આટલી ઘટિકા બચવી જોઈએ આટલી ઘટીકા મૂકવી જોઈએ બધી વાતો આપણે સમજીએ છીએ સમજવી જોઈએ પણ ઘણી વખત આપણે નથી કહેતા કે ભાઈ અડધું જ્ઞાન ક્યારેક નુકસાન કરાવે અને એટલા માટે આજ ઘણા થોડાક સમય પહેલા પણ આવું બનેલું કે એમાં બે બે દિવસો હોળી પ્રાગટ્ય માટેના આવેલા કોઈ એકવીસ તારીખે પ્રગટાવે કોઈ બાવીસ તારીખે ભૂતકાળમાં આવું એક વખત થયેલું પણ અમે કાયમ કહીએ કે ભાઈ તમે જયારે કાંઈ પણ કરો છો પ્રકૃતિની સાથે છેડા ત્યારે ક્યાંક નુકસાન તો થાય જ છે અને અમે ખાસ કરી એમ કહેવાય છે કે હોલિકા દહન જયારે એક જ રાજ્યમાં બે સમય અલગ અલગ બે થતી હોય બે દિવસે અલગ અલગ થતી હોય ત્યારે છત્ર ભંગ થાય તો એની પીડા રાજાને ભોગવવી પડે આવું આવું એક બતાવવામાં આવેલું છે અને આપણે ભૂતકાળમાં જોયું પણ છે મિત્રો તો આ વાત આપણે આજે કરવી છે હવે આપણે સાચા છીએ આપણે સત્ય છીએ આપણે કહીએ જ સાચું એવો કહેવાનો કોઈ મત નહીં પણ આપણે કદાચ જો શાસ્ત્રની માન્યતા ધ્યાનમાં રાખીએ ત્યારે તપસ્ય માસે શીત પંચદશિયા તપસ્ય માસે તપસ્ય માસે એટલે ફાગણ મહિનો તપસ્ય માસે શીત શીત એટલે શુક્લ પક્ષ પંચદશિયા પંચદશિયા એટલે પૂર્ણિમા પંચદશ એટલે પૂનમ તો તપસ્ય માસે સિત પંચદશિયા તો ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તો પૂર્વાન્વિતાયામ નિશી હોલિકા તો પૂર્વ નિશાયામ એટલે રાત્રિના પહેલા રાત્રિના પ્રથમ પૂર્વ એટલે પહેલા પૂર્વ પૂર્વા નિશાયામ શું કરવાનું નિશી નિશીકાળ નિશ્ચિત કાળ નિશિકાળ કહેવામાં આવે છે જેને આપણે સંધ્યા સમય કહીએ છીએ આવું હોળી બપોરે ઘણા કે ચાર વાગે પ્રગટાવવું જોઈએ હોળી ક્યાં કે બાર વાગે હાળા બાર બપોરે હોળી પ્રગટાવે હાજર હાડા ચાર વાગે હોળી પ્રગટાવે ગાંડાના ગણે આપણને કોઈ લોકો હે તો આ આ આ આ ચોખ્ખું શાસ્ત્રમાં બતાવ્યું છે તો એમની સાથે માટે જે વસ્તુ ચોખ્ખી ના દેખાતી હોય એના માટે બે મત હોઈ શકે પણ જે વસ્તુ ચોખ્ખી દેખાતી હોય એના બે મત ઊભા અને આપણે આપણો કકો સાચો કરવો છે એવું કોને કીધું પણ બધાય સાચા નથી હોતા બધા ખોટાઇ નથી હોતા ક્યાંક ને ક્યાંક એનું પ્રમાણ તો એને જોવા મળે જ છે તો પૂર્વાન વિતાયામ નિશી હોલિકાસા સા ભદ્રાવને ચબુધે પ્રવૃત્તિ દાહમ વિદો વધતી આ શાસ્ત્રના ઉલ્લેખને જો ધ્યાનમાં રાખવામાં આવે તો ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા રાત્રિ પહેલા ભદ્રા પૂર્ણ થાય અને એવા સમયે જ્ઞાનીજન વિદ્વાન અને પંડિત લોકો હોલિકા દહનને શુભ બતાવે છે આવવા આ શ્લોકનું મહત્વ છે હવે તમે નિર્ણય સિંધુમાં જાઓ તો નિર્ણય સિંધુની અંદર બતાવે છે કે